સેકન્ડ સેન્ટ એટલે કે દ્વિતીય સત્રનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો અને આપણે હવે પુનરાવર્તન રિવિઝન કરી રહ્યા છીએ. રિવિઝનના ગયા વિડીયોમાં આપણે જોયું પુનરાવર્તન ભાગ એક જોયું હતું. આપણે આઠમા પ્રકરણથી ચાલી રહ્યું છે, મુખ્ય મુખ્ય મુદ્દાઓ લઈશું બરાબર. ભાગ એકની અંદર આપણે મુખ્ય મુદ્દા તરીકે આપણે લીધા વર્તુળ, એની વ્યાખ્યા, ત્રિજ્યાની વ્યાખ્યા અને વ્યાસની વ્યાખ્યા. આશા રાખું છું કે બધાએ પાકી કરી રાખીએ છીએ સરસ. હવે અત્યારે પુનરાવર્તન ભાગ બે ની અંદર આપણે જોઈશું અમુક અગત્યના મુદ્દાઓ. આ મુદ્દાઓ વાંચતા જઈશું અને આ જે વર્તુળ છે એની અંદર આપણે શીખતા જઈશું. ઓકે, સૌ પ્રથમ એક જ વર્તુળમાં અસંખ્ય ત્રિજ્યાઓ મળે છે. હવે ત્રિજ્યા એટલે શું આપણે શીખી ગયા છીએ, ફરીથી સમજાવું. ત્રિજ્યા એની વ્યાખ્યા મુજબ આપણને ખબર છે કે એક અંત્યબિંદુ, જે રેખાખંડનો એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્યબિંદુ વર્તુળ પરનું કોઈ પણ બિંદુ હોય. તો ધારો કે હું આ બિંદુ લઉં છું વર્તુળ પરનું, આ કેન્દ્ર છે, આ રેખાખંડ જે બને છે એ છે ત્રિજ્યા. લખ્યું છે કે વર્તુળ એક જ વર્તુળમાં અસંખ્ય ત્રિજ્યાઓ મળે છે. કઈ રીતે મળે છે? તો કેન્દ્રની અંદર એક અંત્યબિંદુ છે, બીજું અંત્યબિંદુ આ વર્તુળની અંદર આવેલા તમામ એક સરખા અંતરના બિંદુઓ. તો અહીં તો આપણે કયા છે, એક સરખા અંતરે આ અસંખ્ય બિંદુઓ આવેલા છે. જેટલા બિંદુઓ એટલી થશે એની ત્રિજ્યા, એટલે અસંખ્ય ત્રિજ્યા મળે છે. આ રીતે પણ મળે છે, આ રીતે પણ મળે છે, આવી રીતે આખા વર્તુળની અંદર અસંખ્ય ત્રિજ્યાઓ મળે છે. બીજો પોઈન્ટ છે, એક જ વર્તુળની બધી જ ત્રિજ્યાઓના માપ સરખા હોય છે. ગમે તે ત્રિજ્યા હોય, બધી જ વર્તુળની અંદર આવેલા ત્રિજ્યાઓના માપ સરખા હોય છે. તમને પરીક્ષામાં પૂછે આ ત્રિજ્યાનું માપ 2 સેમી છે તો આ ત્રિજ્યાનું કેટલું થાય? તો 2 સેમી જ થાય, કારણ કે બધી જ ત્રિજ્યાના માપ સરખા. એની વ્યાખ્યા મુજબ એક અંત્યબિંદુ કેન્દ્ર, બીજું અંત્યબિંદુ વર્તુળ પરનું કોઈ પણ બિંદુ. તો વર્તુળ પરના કોઈ પણ બિંદુએ તમે કોઈ પણ ત્રિજ્યા દોરો એટલે બધી જ ત્રિજ્યાના માપ એક સરખા હોય છે. ત્રીજું, એક જ વર્તુળમાં અસંખ્ય વ્યાસ મળે છે. હવે આપણને વ્યાસ કેમ ખબર છે? એવો રેખાખંડ કે જેના અન્ય અંત્યબિંદુઓ વર્તુળ પર જ હોય, પરંતુ શરત એ હતી કે એ જે રેખાખંડ છે એના કેન્દ્રમાંથી પસાર થતો હોવો જોઈએ બરાબર. તો આપણે અહીંયા રેખાખંડ દોરીએ. તો ધારો કે આ એક અંત્યબિંદુ છે, આ બીજું અંત્યબિંદુ છે, બંને અંત્યબિંદુઓ વર્તુળ પર જ છે, પરંતુ કેન્દ્રમાંથી પસાર થતો હોવો જોઈએ એવું કીધું છે. તો આપણે આને કેન્દ્રમાંથી પસાર કરીએ તો આ બની ગયો વ્યાસ. તો આવા પણ એ અસંખ્ય વ્યાસ, ત્રિજ્યાઓ અસંખ્ય, વ્યાસ પણ અસંખ્ય મળે છે. આ રીતે મળે, આ પણ વ્યાસ છે, આ પણ વ્યાસ છે, આ પણ વ્યાસ છે. તમે જોઈ શકો છો આવા અસંખ્ય વ્યાસ મળે છે અને તમામ વ્યાસના માપ સરખા હોય છે, કારણ કે આપણે આકૃતિમાં જ દેખાય છે કેન્દ્રમાંથી પસાર અને બંને અંત્યબિંદુઓ એમના વર્તુળ પર હોય. એટલે તમે જોઈ શકો છો કે બધા જ વ્યાસના માપ સરખા ત્રિજ્યાના હોય છે, તો વ્યાસના પણ મળે છે. ચોથું, વર્તુળનો વ્યાસ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે, એ તો જેને વ્યાસ કહી શકાય, નહીંતર તો એ વ્યાસ બને નહીં. અને પાંચમું, એક જ કેન્દ્રમાંથી અસંખ્ય વર્તુળો બને મળે છે. હવે આપણે જોઈ શકીએ કે આ વર્તુળ છે એનું આ કેન્દ્ર છે બરાબર. આમાંથી અસંખ્ય વર્તુળો કઈ રીતે મળે? તો હું આ વર્તુળ દોરું છું તો એનું કેન્દ્ર પણ આ એક બિંદુ છે, આ વર્તુળ દોરું છું એનું કેન્દ્ર પણ આ બિંદુ છે, આ વર્તુળ દોરું એનું કેન્દ્ર પણ આ બિંદુ છે, અને ત્યારે દોરેલું વર્તુળ હતું એનું પણ કેન્દ્ર આ બિંદુ હતો. હવે આ રીતે ગમે એટલા વર્તુળ દોરું, અસંખ્ય સુધી મોટા અબ્દમ ગમે, પણ એનું કેન્દ્ર આ એક જ છે. એ કેન્દ્રની અંદર આપણે અસંખ્ય વર્તુળો કરી શકીએ છીએ બરાબર. આ બધા એના અગત્યના પણ છે, આગળના મોટા ધોરણમાં તમારે ખૂબ જ ઉપયોગી થશે. હવે આપણે થોડું વ્યાસ અને ત્રિજ્યાને સંબંધિત દાખલા જોઈએ. હવે આપણને ખબર છે કે
વર્તુળ અને આ વર્તુળ છે. હવે આ ત્રિજ્યા છે જે ઓલમોસ્ટ એના વ્યાસ કરતા અડધી છે. આ બે ત્રિજ્યા નો ત્યારે વ્યાસ બને એટલે કે વર્તુળની કોઈ પણ વ્યાસ હોય એ બે ત્રિજ્યા જેટલો આ ધરાવે છે. એટલે દરેક વ્યાસ એની ત્રિજ્યા કરતા માપમાં ડબલ હોય છે અને ત્રિજ્યા એના વ્યાસ કરતા અડધી હોય છે. આ દાખલા પણ આપણે ઘણા કર્યા છતાં પણ કરીએ કે ધારો કે આ એક ત્રિજ્યા છે એનું માપ 2 સેમી છે, વ્યાસ કેટલો જોઈને કર્યા આ વ્યાસ છે આ 2 તો આ 2 એટલે 2 4. ગણતરી કરવી હોય તો આપણે જોઈ શકીએ છીએ ત્રિજ્યા બરાબર 2 સેમી, વ્યાસ કેટલો તો વ્યાસ બરાબર ત્રિજ્યા કરતા ડબલ હોય એટલે 2 ગુણ્યા ત્રિજ્યા. ત્રિજ્યા એટલે કેવો 2 સેમી, 2 2 4 વ્યાસ 4 સેમી થઈ ગયો. હવે ધારો કે તમને એવું કીધું હોય કે વ્યાસમાં આટલી દોરેલી ન હોય તો પણ વાંધો નથી, તમને એમ કીધું હોય કે વ્યાસનો માપ 10 સેમી છે તો ત્રિજ્યા શું હોય? તો ત્રિજ્યા બરાબર હોય, ત્રિજ્યા બરાબર નથી કારણ ત્રિજ્યા બે વ્યાસ કરતા અડધી છે, તો ત્રિજ્યા બરાબર વ્યાસ કરતા અડધી, વ્યાસ કા છે માં 2, વ્યાસ કેટલો છે 10 સેન્ટીમીટર, છેદમાં 2, 2 5 10 છે 5 સેમી બરાબર. ખાલી જગ્યામાં કે પછી દાખલા તરીકે આ રીતે પૂછે તો આ રીતે ગણતરી કરવાની, ખાલી જગ્યામાં પૂછે તો તમે મોઢે આવડતું હોય તો મોઢે દર્શાવી દો બરાબર. તો આપણે આ ઉપરથી બે સૂત્રો તારી શકીએ કયા છે, તો ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2 એટલે કે વ્યાસ કરતા અડધી, અને વ્યાસ બરાબર વ્યાસ છે ત્રિજ્યા કરતા ડબલ છે એટલે 2 ગુણ્યા ત્રિજ્યા. હવે આ બંને સૂત્રો યાદ રાખશો એટલે આ ઉપરથી તમે ત્રિજ્યા ઉપરથી વ્યાસનો માપ અને વ્યાસ ઉપરથી ત્રિજ્યાનું માપ શોધતા આવી જશે બરાબર. તો આટલા પોઈન્ટ બોર્ડ ઉપર લખ્યા છે. પહેલા પણ જ્યારે વિડીયો બનાવ્યો હતો તો આ જે પ્રકરણ ચાલુ ત્યારે પણ આ મુદ્દા બધા તમને સમજાવ્યા હતા, ત્યારે પુનરાવર્તનમાં ખૂબ જ અગત્યની વસ્તુ હતી કે